वंदे श्री हरि कृष्ण राजचरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्री नन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की। तारीख 1 जून 2021 मंगलवार लोहधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला लोहधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत स्वामी अने सुंदरजी दीवानो संवाद चाली रह्यो हतो। सुंदरजी दीवान स्वामी ने मळवा आव्या हता के हवे संतो शुं करता हशे, कारण के आखी रात उजागर हतो सुंदरजी दीवान ने। एटला माटे चिंतित हता के संतो ने कई थयुं तो नहीं होय ने, भूतो ए उपद्रव कर्यो, ભૂતોએ ઉપદ્રવ કર્યો તો સંતોને કંઈ થયું તો નહીં હોય ને। આવી ચિંતામાં ચિંતામાં એને સવાર કાઢી અને તુરંત 10-12 માણસોને લઈ જ્યાં સંતો રહેતા હતા ત્યાં ઓરડા પાસે ગયા, અને જ્યાં ઓરડામાં ગયા અને શેના દર્શન થાય છે, સ્વામી પૂજા કરતા હોય એના દર્શન થાય છે। જરા દર્શન કરે છે, તરત જ પછી સ્વામીને પૂછવા લાગે છે કે સ્વામી ગઈકાલે બન્યું તું શું, રાત્રે શું થયું તું સ્વામી જણાવો તો ખરા।
પછી સ્વામીએ ટૂંકમાં કહી દીધું કે જે ભૂતો હતા એ ભૂતોને બદ્રિકાશ્રમમાં મોકલી અને આ જગ્યાને પવિત્ર કરી છે, એમ તમે જરૂર જાણો. હવે તમે ચિંતા કર્યા વિના અહીં આવી શકો છો, સત્સંગ નિશ્ચદિન કરી શકો છો. પછી સુંદરજી દીવાન શું કહે છે આપણે હવે જોઈએ. સ્વામી કૃપાએ થયું છે સારું, સ્થાન રહ્યું ન હવે ન ઠારું, ત્યારે પડ્યા સહુ મુનિ પાય, ઘણું વારે ઉભા નવ થાય, આજ મળ્યા મહાત્મા ખરા, બાકી ફરે નર્યા પેટ ભરા, એમ કહીને બેસિયા પાસ, આણી અંતરમાં છે વિશ્વાસ. સુંદરજી દીવાને એમ કહે છે કે સ્વામી તમારી કૃપાથી આ સ્થાન પવિત્ર થયું, જો સ્વામી તમે અહીં ન હોત તો આ સ્થાન પવિત્ર થાત નહીં, કારણ કે અહીં ઘણા બધા સ્વામી આવ્યા છે અને ઘણાના જીવ કે તા પ્રાણ લઈને આ ભૂતો ગયા છે, એટલે સ્વામી તમે અહીં આવ્યા એટલે આ સ્થાન પવિત્ર થયું, હવે આ સ્થાન કંઈ નઠારું નથી, હવે હવે બધા આનંદથી આ સ્થાન પર આવશે, એમ કહી બધા છે ને સ્વામીને પગે પડી, સ્વામીને પગે લાગી અને ત્યાં ત્યાં ઊભા રહ્યા વાત સાંભળવા માટે કે સ્વામી બીજી કંઈ વાત કરે તો સાંભળીએ. એટલે સ્વામીનું જીવન જ એવું હતું ને કે હર કોઈને બેસવાનું મન થઈ જાય. હા, એ એક કળા છે મહાપુરુષમાં, મહાપુરુષ પાસે બેસીને તો જોજો ઊભું થવાનું મન જ ના થાય. ભગવાન પાસે, મહાપુરુષ પાસે, સંતો પાસે, ભક્તો પાસે બેસીને એન પાસે બેસવાનું મન થાય કે બેસીએ, અને અમુકને પાસે એમ થાય કે હારું બેસવું જ નહીં કે જલ્દી જઈએ અહીંથી, કારણ કે જીવને બળ ના મળતું હોય, એ વાત ન મળતી હોય કે ત્યાંથી જીવ ઊભો થઈ જાય, કાં પછી લૌકિક વાત થતી હોય એટલા માટે ઊભો થઈ જાય, કેતા બીજું કંઈ વાટોઘાટો એને પડ્યો હોય એના કારણે ઊભો થઈ જાય, પરંતુ એ તો હર કોઈ મુમુક્ષુએ તપાસ કરવો જોઈએ પોતાના અંતરમાં. એના અંતરમાં તો ખાલી એટલો જ તપાસ રાખો કે પોતાના આત્માને બળિયો કરે અને કંઈક બે વાત સારી જાણીને ભગવાનમાં અને પરંપરામાં આપણને હેત થાય, સદગુરુમાં હેત થાય અને સંતો અને ભક્તોમાં હેત થાય તો ત્યાં સહેજે આપણે બેસવું, પરંતુ જે આપણા કામની વાત ન હોય અને આ જીવને વધારે સ્વભાવ ન કામનો એ વધારે ગમે, સહેજ રુચિ એમાં, કેમ કે ઢાળો જ છે એવો, એમાં જીવનો કંઈ વાક ના કે અનાદિકાળથી એ રીતે હાલતી હોય અને એને પડી ગયા હોય એવો સંસ્કાર શું કરે. પરંતુ કહેતા આપણે ભગવાનના માર્ગે ચાલીએ છીએ તો આ એક સુંદરજી દીવાન એક હજી સત્સંગના માર્ગે ચાલે છે તો છતાં પણ એનામાં કેવી વિવેક બુદ્ધિ છે કે આ સાધુ પાસે મારે ઊભા રહેવા જેવું છે, આ સાધુ પાસે મારે ઊભા રહેવા જેવું છે, અહીંથી મને કંઈક મળશે, હવે અહીંથી મને હવે કંઈક મળશે, એટલે ઊભા જ ના થાય સુંદરજી દીવાન, પગે લાગીને પાછા દરવાજે પછી ઊભા રહી કે સ્વામી કંઈક બે વાત કહો ને, શું કે કંઈક બે વાત કહો સ્વામી અમારા જીવને કંઈક લગતી. ત્યારે મુનિએ કર્યો ત્યાં ઉપદેશ,
અને જ્યાં સ્વામીએ વાત ભગવાનની કહેવા લાગ્યા ને અને સદગુરુના મહિમાની વાત કહેવા લાગ્યા ને અને આ મનુષ્ય જન્મની વાત કહેવા લાગ્યા ને ત્યાં તો સુંદરજી દેવાને જે બધું પડેલું હોય ને પહેલાં બધું જ સાંભળેલું હોય ને અસત ભેગધારીઓ દ્વારાથી એ બધી રીલ થું હોય ઉતરતી જાય કે ના આ સાધુ પ્રોપર છે. એટલે સુંદરજી દીવાનમાં જે જે સંશય હતા એમની આજુબાજુ જે 10-12 માણસો ઊભા હતા એમના મનમાં જે કાંઈ સંશય હતા એ સર્વે સંશય નાશ થયા સ્વામી પાસે ઊભા રહેવાથી. જોત જોતામાં વાત ફેલાણી અને પછી આવી રીતે જ્યાં પૂરું થયું ને તો બધી જગ્યાએ તો સહજ છે. હવે આખી રાત્રે જેણે ત્યાં કાઢી હોય અને પછી વાતમાં વાત તો આખા ગામમાં ફેલાય તો ખરા જ ને, ના ફેલાય? એક નહીં વાત જેવી ખાલી ઘરમાં ઝઘડો થતો હોય ફેલાઈ જતો હોય, ખાલી બે અબોલા થયા હોય ત્યાં 10 જણા ખબર પડી જતી હોય તો ભાઈ આ તો ક્યારની આ જગ્યા ખાલી હતી, ખાલી હતી કે નહીં? જાહેરમાં હતું પાછું. જો અંગત હોય એ ખબર પડી જતું હોય આ જમાનામાં તો જાહેરની વાત શું કરવી. અને બધાને ખ્યાલ પણ હતો કે સંતો ત્યાં ગયા છે, સંતો ત્યાં રહ્યા છે, સુંદરજી દીવાને ઓરડો આપ્યો છે. એટલે જોત જોતામાં વાત ફેલાઈ ગઈ આખા ગામમાં. એવી રીતે વાત ફેલાણી કે ભાઈ એકબીજા વાતો કરવા લાગ્યા કે સાંભળું, હા શું? કે ઓલજી સુંદરજી દીવાનો ઓરડો હતો ને ત્યાં જે ભૂતો રહેતા હતા ને ત્યાં કોઈ જાતું નહોતું, હા ખ્યાલ છે ને? ત્યાં એમને ત્યાં એક બે સંતો આવ્યા હતા અને સુંદરજી દીવાને એ ઓરડો આપ્યો અને સંતો આખી રાત ત્યાં કાઢી હોય એવું હોય? હા હોય ને. અત્યારે સુંદરજી દીવાન અને એની સાથે 10-12 માણસો બધે ત્યાં ગયા છે એમને મળવા. એટલે બધાને આખા ગામમાં વાત ફેલા, આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે હવે એ જગ્યામાં મોટા સાધુ પધાર્યા છે, હવે જગ્યા અપવિત્ર નથી. કારણ કે ત્યાં બે મહાત્મા રહે છે ને, એ મહાત્મા એવા ભગવાનને ભજે છે ને, એવા ભગવાનને આશરે છે ને, એવા સદગુરુના આશરે છે ને, એના કારણે આખી જગ્યા પવિત્ર થઈ છે. અને સાંભળ્યું છે એ સાધુ કેવા છે પાછા? અતિશય નિર્દોષ છે. કેવા છે? અતિશય નિર્દોષ સંત છે, એ અતિશય સરળ સંત છે. નહીતર જો આવા સાધુ ન હોત ને, નહીતર તો આપણે જાણીએ છીએ બધા ગામો ગામમાં વાત થવા લાગી અરસપરસ. નહીતર આપણે જાણીએ છીએ ભાઈ કે ન્યા કોઈ જાય એવું નહોતું. અને કંઈક મર્યા, કંઈક હાર્યા, મધ ભર્યા અને કેટલા મધથી ભરેલા એમ કહેતા તમે આખી રાત કાઢશું કાઢશું અને ગયા હોય ને પાછા આવ્યા જ ના હોય, હોય ના મધ ભરેલા ના હોય ઘણા બધા? હું જ કરી શકું, હું જ કરી શકું, સાચું મારું જ્ઞાન સાચું, મારી ભક્તિ સાચો, મારો ધર્મ સાચો. બધાએ પોતપોતાની મેન્ટાલિટી પ્રમાણે બોલતા હોય. એક જ સત્ય છે પણ એને અનેક રીતે બધા કહેતા હોય. એટલે કોઈક મતથી ભરેલો હોય તો એમ કહેતો હોય કે હું ત્યાં જઈશ ને ત્યાં છે શું કે બહુ બીવે કોણ ના હોય કે દાદાગીરી કરવા. એટલે ઘણા બધા મતથી ભરેલા હતા ને એ પણ પાછા ત્યાં ગયા હોય ને પાછા આવ્યા ના હોય ને કેટલાય મર્યા હોય ને આવા બધા જે હતા ને એ બધા એકબીજાને વાતો કરવા લાગ્યા કે ત્યાં કેટલાના મૃત્યુ થયા છે, કેટલા મતથી ભરેલા ત્યાં ગયેલા છે પાછા આવ્યા નથી, પરંતુ આ મહાત્મા બે ગયા ત્યાં તો આખી રાત્રે એમણે ત્યાં વિતાવી, આખી રાત્રે ત્યાં વિતાવી અને ત્યાં વિતાવીને પાછો ભૂતોનો મોક્ષ કર્યો, પાછો ભૂતોનો મોક્ષ કર્યો પાછો. એટલે નક્કી આ કઈ બહુ મોટા સંત છે, આ સાચા સંત હોવા જોઈએ તો જ આવું થાય, નહીતર થાય નહીં. ચાલો ચાલો જલ્દી એ સાધુના દર્શન કરવા જઈએ. જો આવા સાચા સાધુના દર્શન નહીં કરીએ ને તો આપણને મળેલો લાવો છે ને એ નહીં લઈ શકીએ.
એટલે ચાલો આપણે બધા ભેગા થઈને છે ને એ દર્શન કરવા જઈએ. પાયે પડી વળી ચરણ સ્પર્શ, એના દર્શન કરી એના ચરણનો સ્પર્શ કરીએ છીએ ને આપણી મતિને સુધારીએ. નહીતર આવા સાધુ ફરીવાર ક્યાંય ન મળે, ક્યાંય નહીં મળે. અને આવા સાધુ વાસ્તવિક રીતે ભજવાને ભગવાનને ભજતા હોય ને તો જ આ જગ્યા પવિત્ર થાય અને તો જ ભૂતોનો મોક્ષ થઈ શકે, નહીતર ના થઈ શકે. આવી વાતો બધી ગામમાં થવા મળી અરસપરસ. અને ખરેખર એવું જ છે, આવા સાધુ હોય ને ત્યાં જ બધું થતું હોય છે, ત્યાં જ બધું થતું હોય છે. આ ગામમાં વાત થવા લાગી, આપણે સાધુના દર્શન કરવા જઈએ, એમનો સ્પર્શ કરીને આપણી મતિને સુધારીએ, એમના દર્શન કરું તો આંખના પાપ બળશે. એટલા માટે તો પ્રથમના 18માં કે મહારાજ કે પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળ્યા કરીને ઉત્તમ થાય છે. આવા સાધુના શબ્દ સાંભળીએ ને બોલો, એક સામાન્ય એવા માનવીને જોઈને ખ્યાલ આવી જતો હોય કે આ સાધુ બહુ મોટા છે, મુક્તાનંદ સ્વામી બહુ મોટા છે, એ બહુ મોટા છે, તો જ આ જગ્યા પવિત્ર થાય, તો જ એ ભૂતોનો મોક્ષ કરી શકે અને આપણે એના દર્શન કરવા જવું જોઈએ, દર્શન છોડવા જોઈએ નહીં. હવે આપણને એટલી તાલેવી કેટલી તાલેવી ખરી. અત્યારે તો ખાલી ફોન કરી ભગત અહીંયા આવવાનું છે તો શું કે કામ છે, કામ છે. પણ એટલું જ કીધું કે ભગત ચાલો ને આપણે જમવાનું રાખ્યું છે અને પિકનિક જેવું રાખ્યું છે અને ઉત્સવ જેવું રાખ્યું છે અને આઈસ્ક્રીમ પાર્ટી છે તો આવો ને, તો ફટફટ આવશે. કથા વાર્તા નથી અને આઈસ્ક્રીમ પાર્ટી છે તો ફટાફટ આવશે. અને આ મેન જગ્યા પછી એ કદાચ એ ના આવે ને પછી આઈસ્ક્રીમ તો પછી આઈસ્ક્રીમ મળતો હોય, પણ એક બાજુ એનો મિત્ર હોય ને ફ્રેન્ડ સર્કલ હોય ને એમ કહે ને કે ચાલો ને થિયેટરમાં જઈએ, તો ત્યાં દોડી દોડીને જશે, તો આઈસ્ક્રીમની સાઈડમાં મંદિરનો આઈસ્ક્રીમની સાઈડમાં રહી જાય, તો ક્યાં જાય સીધો એ થિયેટરમાં જાય. અને થિયેટરમાં 3 કલાકનું મૂવી જોઈને 3 કલાકનું ડ્રામા જોઈને પાછો આવી જાય. અને પાછો આવે ને પછી ભગત તમે બહુ બીઝી હતા. હા સમય થોડોક હું બીઝી હતો, મારા ફ્રેન્ડ સાથે મારે બહાર જવું પડતું. પણ ક્યાં બહાર, એ કહેતો ખરા થોડુંક કામકાજ આવી ગયું. ક્યાં કામકાજ આવી ગયું? બસ ટિકિટ દેવાની હતી. આ જગત નહીં એવું, એટલે બધા નહીં એવું હોય, બધાને કંઈક ને કંઈક તો હોય જ, કંઈક ને કંઈક તો હોવાનું જ છે. પરંતુ જે ખરેખર ભગવાનનો ભૂખ્યો છે, ખરેખર જે સાધુનો ભૂખ્યો છે ને, એ બધા જ કાર્ય પડતા મૂકીને ભગવાન ઠાકોરજી મહારાજનું શરણું સ્વીકાર કરતા હોય છે. ઠાકોરજી મહારાજના દર્શન માટે તલપાપડ થતો હોય છે, સદગુરુના દર્શન માટે તલપાપડ થતો હોય છે, તલપાપડ થતો હોય છે. અને આજે એવા ભક્ત પણ લોયાધામમાં ઘણા બધા છે, આપણે જાણીએ છીએ. ખાલી એ લોકો ના જ પાડે પડે કે ભાઈ તમે અહીંયા આવતા ના હમણાં, એમ ના પડી પડે. બે પ્રકારે, એક તો આવા તૈયાર થાય પણ એના રીઝન પણ ઘણા બધા એવો, એક તો ઘરથી થાકેલો હોય, ઘરથી થાકેલો ના હોય, ક્યાંય માથાજી કરવી ખાલી ખોટી એમ કહેતા મંદિરે જઈને બેહવું સારું. અને બીજો વ્યક્તિ હોય એ ભાવથી હોય, ઘરમાં એકદમ સાનુકૂળતા ભરેલું બધું ચાલતું હોય, પરંતુ હૃદયમાં સાચી રીતે મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય, મહિમા જાણ્યો હોય અને ખરેખર એને દર્શનની ઈચ્છા હોય, તો પછી પોતાનું જતું કરીને પણ ઠાકોરજી મહારાજના દર્શન કરવા આવે અને સંતો અને ભક્તોના દર્શન કરવા આવે. એમ આ ગામવાસીઓએ નક્કી કર્યું, આ સંત છે ને બહુ મોટા છે, આ બહુ મોટા છે, એના દર્શન કરવા જવું છે, એના દર્શન કરીશું ને તો આપણી મતિ ચેન થશે, ચેન થશે. પછી તો બધાએ ગામવાસીઓ દર્શન કરવા આવે અને દર્શન કરીને છે ને એટલા બધા હૃદયમાં એ લોકોને આનંદ થાય છે કે આવા સાધુ અમે ક્યાંય જોયા નથી, આવા નહીં મળે ક્યાંય બીજે, ભાળી જેને પ્રભુ પણ રેજે એમ વાતી, એમ વાત ચાલી ઘરો ઘર, તેણે આવે જન નીંદ દિનભર, કોઈ બીતા કોઈ થઈ સ્થિર, કોઈ આવે થઈને ગંભીર,
પણ આવીને પામે છે મોદ, કહે ભલે ગઈ રે નખોદ. જે કોઈ આવે ને સ્વામી પાસે, પણ પ્રથમવાર જ્યારે દર્શન કરાવતો તો એને તો થોડુંક થાય કે ના થાય, કોઈ સ્થિર થઈને આવે, કોઈ આનંદિત થઈને આવે, કોઈ ગંભીર થઈને આવે, ના હોય. ઓરિજિનલ સ્વરૂપ પછી નહીં દેખાય. 6 મહિના પછી લોહીના 6ઠા વર્તના મૃતના લોહીના 6 પ્રમાણે 6 મહિના પછી ખ્યાલ આવે કે ઓરિજિનલ આનું ઓર્ગેનિક વર્ઝન આવી રીતે છે અને એડિટિંગ વર્ઝન આવી રીતે છે. એ ક્યારે ખબર પડે? 6 મહિના પછી. અને અમુકનો તો કળાય જ ના એવી રીતે પણ હોય. પરંતુ મોટા પુરુષને ભગવાન બધું જાણતા હોય છે. પણ આ ગામવાસીઓ જ્યારે સ્વામી પાસે આવતા હતા ને, તો કોઈ સ્થિર થઈને આવે, કોઈ આનંદિત થઈને આવે, કોઈ ગંભીર થઈને આવે, પણ સ્વામી તો બધું જાણતા ને, સ્વામી તો બધું જાણતા. હવે એ સ્વામી જેની વાણીથી અનેકના સમાધાન પ્રશ્નના થઈ જતા હોય, અનેકને નિશ્ચય થઈ જતા હોય, તો આ સામાન્ય જે માનીને તો ઓળખે કેટલી વાર ભગત, આમ જ ને. એટલે સ્વામી પાસે જે કોઈ આવે ને, કોઈ પણ આવે ને, એ બધા જ સ્વામીના દર્શન કરીને એટલા નિહાલ થતા, એટલા નિહાલ થતા અને વિચારવા લાગતા કે આ સંતના કારણે છે ને આ જગ્યા પવિત્ર થઈ છે, આ સંતના કારણે બધા અહીં આવતા થયા છે, આ સંતના કારણે બધા જ અહીં આનંદિતથી હવે બધા આવે છે, આવે છે. નહીતર અઘરું છે, અઘરું છે. અહીં કોઈ આવતું નહોતું. અને આવા સાધુ હોય ને, ત્યાં ગમે એટલો ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય કે ભૂંડી ક્રિયા થતી હોય, પરંતુ જો આવા સાધુ હોય ને તો પવિત્ર થાય 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 ને થાય. પ્રથમના 59માં મહારાજ કહે, અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય કે ભૂંડી ક્રિયા હોય, તે સર્વે સારા થઈ જાય છે, સારા થઈ જાય છે. એને વાત બહુ સાચી છે, વાલામુક તો બહુ સાચી વાત છે. ઉજ્જડ જેવી જગ્યા હોય અને જ્યાં કોઈ આવતું જ ના હોય, કોઈ આવતું જ ના હોય, પરંતુ એ જગ્યામાં જો મોટા પુરુષના ચરણ પડે ને, તો તીર્થ થાય 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 ને થાય. કોઈ એવો કુસંગી વ્યક્તિ છે પરંતુ એના હૃદયમાં એવા બીજ પડેલા છે ભગવાનને ભજવાના, પરંતુ જો એવો કુસંગી વ્યક્તિ મોટા સાધુના યોગમાં આવે ને, તો ભગવાન સુધી પહોંચે પહોંચે ને પહોંચે. હવે આપણી જ વાત કરીએ, હવે આપણે કઈ ભગવાન ભજેવા હતા, હે આપણે કંઈ ભગવાન ભજેવા હતા? આપણને કંઈ એમ ખબર હતી કે આ ઠાકોરજી મહારાજ છે, આ મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો છે, કહેતા આ એમની પરંપરાના સંતો છે, આ પૂજ્યપાદ ગુરુજી છે, આ સંતો છે, આ ભક્તો છે, કાંઈ ખબર હતી આપણને? કાંઈ ખબર હતી? કંઈ ખબર નહોતી, કંઈ ખબર નહોતી. પરંતુ જ્યારે મોટા પુરુષ હાથ ચાલતા હોય ને, જ્યારે મોટા પુરુષના દર્શન આપણને થતા હોય ને, ત્યારે આપણે ખરેખર ઠાકોરજી મહારાજના દર્શન કરી શકતા હોઈએ છીએ. એ વિના ના કરી શકીએ, ક્યારે ના કરી શકીએ. એટલું જીવ જો ખાલી માને ને કે જ્યારે હું સત્સંગમાં નહોતો એ પૂરે મારી સ્થિતિ કેવી હતી, સ્થિતિ કેવી હતી વિચાર કરો ને ભગત, કેવી સ્થિતિ હતી? ખેતરમાં ખેતી કરતા હોત, હીરા ઉદ્યોગમાં હીરા ઘસતા હોત, ટેક્સટાઇલમાં કાપડ વેચતા હોત, કે ગલ્લાની પાનનો ગલ્લો નાખ્યો હોય, કે પાણીપુરીની લારી નાખી હોય, કે છેલ્લે શું કરતો હોય, ચા દેવા જતો હોય. પરંતુ જ્યારે સદગુરુના દર્શન થતા હોય ને, જ્યારે સદગુરુ આપણો હાથ ઝાલે ને, તો રંકમાંથી આપણને કેવા કરી દેતા હોય છે રાજા. રાજા કહેતા ભગવાનના દર્શન કરી શકીએ, ભગવાનનું સુખ લઈ શકીએ અને ભગવાન જોડે વાતો ચિત્તો કરી શકે ને, એવી સ્થિતિ મોટા પુરુષ આપણે કરતા હોય છે, કરતા હોય છે. અને આ જીવ જેમ 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 દિવસો કાઢતો જાય ને સત્સંગમાં, પછી એને પોતાને જે મળેલું જે સ્વરૂપ, કહેતા પોતાને જે હાથ ઝાલેલો હોય સદગુરુ, એ સદગુરુને ભૂલી જતો હોય છે, એની આજ્ઞાને અવગણના કરતો જાય છે.
અને એની આજ્ઞા અવજ્ઞા કરતે કરતો જાય, પછી તો એ જીવ એટલો ફસાતો જાય એના બુદ્ધિના ડોળમાં, ફસાતો જઈને વાત જવા દે. આ સુંદરજી દિવાન બુદ્ધિવાન હતા, પરંતુ બુદ્ધિને ક્યાં સ્થિર કરી? એને સ્વામીના ચરણમાં. હીરજીભાઈ બુદ્ધિવાન હતા, એને બુદ્ધિ સ્થિર ક્યાં કરી? સ્વામીના ચરણમાં. ગામવાસીઓ માનતા હતા કે આ અપવિત્ર સ્થાન છે, અહીં કોઈ જાય એવું નથી, પરંતુ ખ્યાલ આવ્યો કે આ સંત બહુ મોટા છે, તો બધાની બુદ્ધિ સ્થિર ક્યાં થઈ? સ્વામીના ચરણમાં. એ પાત્ર આટલું મોટું હોય, જ્યાં તમામની બુદ્ધિ સ્થિર થતી હોય, એ પાત્ર કેટલું મોટું હોય. એમ આપણા જીવનમાં વિચારવું, આપણી બુદ્ધિ ખરેખર પહેલાં અસ્થિર હતી, પરંતુ સદગુરુનો યોગ જેટલો રાખીએ ને એટલે બુદ્ધિ સ્થિર થતી હોય છે. અને સદગુરુનો યોગ યથાર્થ ન રાખીએ ને તો બુદ્ધિ અસ્થિર થાય ને. જોજો, એટલું માર્ક કરજો, જેટલી બુદ્ધિ આપણી મોક્ષના માર્ગમાં અસ્થિર છે ને, તો ક્યાંક આપણી શ્રદ્ધામાં ખામી છે, ક્યાંક આપણા વિશ્વાસમાં ખામી છે, ક્યાંક આપણા નિષ્ઠામાં ખામી છે, ક્યાંક આપણી ભક્તિમાં ખામી છે, ક્યાંક આપણા ધર્મમાં ખામી છે, અને ક્યાંક આપણી ગોબરી સમજણ છે ને, એના કારણે. નહીતર આપણે વિચારીએ કે એક જ ઠાકોરજી મહારાજને, એક જ સદગુરુને ઘણા બધા માનતા હોય, તો એમાંની ઘણાની સમજણ ઉત્તમ પ્રકારની હોય, અમુકની સમજણ મધ્યમ પ્રકારની હોય, અમુકની સમજણ કનિષ્ઠ પ્રકારની હોય, કનિષ્ઠમાંથી મધ્યમથી જતો હોય, મધ્યમથી ઉત્તમમાં જતા હોય, એનું કારણ શું? એની પાત્રતા પ્રમાણે ભગવાનને મોટાને માનતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની શ્રદ્ધામાં ખામી, ક્યાંક ને ક્યાંક એના વિશ્વાસમાં ખામી, ક્યાંક ને ક્યાંક એનું બુદ્ધિનું ડાપણ આવી જાય છે. અને ખરેખર આ બુદ્ધિ છે ને, એ ભગવાનને ભજવા દેતી નથી. કારણ કે આ બુદ્ધિને પહેલેથી એને પોતાનો જ આડંબર કહેતા, એને પોતાનું જ અભિમાન કે મને જે આપ્યું છે ને એ મારા થકી થાય તો સારું, હું કરું તો થાય અને હું ન કરું તો ન થાય, મને પૂછે તો સારું અને મને કહે તો સારું, મને હાર પહેરાવે તો સારું અને મને કંઈક આગેવાન કરે તો સારું, મને ખબર પડે છે, મારું માનવું હતું, મારી સલાહ લેવી હતી. આ બધું જ કહેતા, બધી જ અપેક્ષા ક્યારથી ચાલુ થાય? સદગુરુના સંગ ન હોય ને કહેતા, પડ્યો હોય છતાં પણ પછી બુદ્ધિનું ડાપણ ચાલુ ત્યાં થઈ જાય. એક જ જગ્યાએ બુદ્ધિને સ્થિર કરવાની છે. કઈ જગ્યાએ? એક ઠાકોરજી મહારાજના ચરણમાં અને પોતાને મળેલા જે સદગુરુ એના ચરણમાં બુદ્ધિને સ્થિર કરવાની છે, અને પોતાને મળેલા જે સાધુ અને ભક્ત એમાં બુદ્ધિ સ્થિર કરવાની છે. કદાચ ન સમજાય તો, મેં ગઈકાલે કીધું હતું, બે હાથ જોડીને કહ્યું કે મને સમજાતું નથી, વિનંતી કરવી, પણ એટલું અવશ્ય એક દોર સતત હૃદયમાં એવો ચાલવો જોઈએ, આ મોક્ષના માર્ગમાં બુદ્ધિ છે ને એ મને પછાડવાની છે, એટલા માટે મારે બુદ્ધિનું ધાર્યું નથી કરવાનું, પરંતુ મારે ઠાકોરજી મહારાજની આજ્ઞા અને ઠાકોરજી મહારાજ સદગુરુના હૃદયમાં રહીને જેવી રીતે મને પ્રેરણા કરે એ પ્રકારે મારે ચાલવાનું છે. આ સુંદરજી દિવાની એવી રીતે કરી નાખ્યું હતું. હવે એને ચેન્જ થવા લાગ્યો જીવનમાં, ત્યાં ઊભા રહેવાનું મન થઈ જાય, અને એમ કે સ્વામી કંઈક બે વાત કહ્યું, ક્યારે થાય આવું બધું? ક્યારે થાય કે એને ચેન્જ થવું છે. અને જેને ચેન્જ ખરેખર થવું હોય ને એ વાતને સ્વીકારતા થઈ જાય, એ વાત પણ ધ્યાનમાં રાખી જાય છે. જેને ખરેખર મોટા પુરુષને રાજી કરવા છે ને, જેને ખરેખર પરંપરાના સદગુરુ સંતોને રાજી કરવા છે ને, જેને ખરેખર ઠાકોરજી મહારાજને રાજી કરવા છે ને, એના જીવનમાં દિન પ્રતિદિન કંઈક ને કંઈક ચેન્જ આવતો જાય. કારણ કે એને ધારી રાખ્યું છે. શું ધારી રાખ્યું છે? કે મારે સામે જે દરવાજો દેખાય છે એ દરવાજા કહેતા મારા મોક્ષનો દરવાજો છે, ને આ ઠાકોરજી મહારાજને મારે મળવું છે, અને ઠાકોરજી મહારાજને બસ હવે મારે જાણી લેવા છે, એના ચરણમાં હવે મારે પડી જવું છે. એને એક જ દેખાય સાચો મુમુક્ષુ હોય એને,
પરંતુ જે મુમુક્ષુ તો હોય પરંતુ બુદ્ધિનો ડોળ પણ જોડે જોડે કરતો હોય ને એનો આ માર્ગ નથી. એટલે જીવનમાં ધ્યાન રાખવું, આપણે એટલું જીવનમાં ધ્યાન રાખવું કે ક્યાંક આપણા શ્રદ્ધામાં ખામી દેખાતી હોય, ક્યાંક આપણા વિશ્વાસમાં ખામી દેખાતી હોય અને સત્પુરુષ આપણને ટકોર કરે તો અવશ્યને સુધારવી સુધારવી અને સુધારવી સુધારવી. એટલે આ બધા જ એમ માનવા લાગ્યા કે આ સાધુ બહુ મોટા છે અને આ સાધુના પ્રતાપે કરીને આટલી જગ્યા પાવન થઈ. અહીં જો આ સાધુ ન આવત ને તો આપણે અહીં ના હોત ના હોત ના હોત. તાહા સુંદરજી બેસી પોતે કરે વાત મીઠી વાણી સોતે, વળી કરે મધુરી ટકોરો પૂર્વવાસીઓ સુણો ચકોરો. એટલે પછી સુંદરજી દિવાન પણ કહેવા લાગ્યા બધાને. શું કહેવા લાગ્યા કે ભાઈ મને મારી માએ કીધું તું, પ્રથમ વખત જ્યારે મારે ને હિરજીને વાત થઈને કે માં અમે ઘણા બધા એવા ભેગધારીઓ જોયા છે કે જે ખાલી ટીલાને ટપકા તાણતા હોય તો આપણે વિશ્વાસ ન કરવો જોઈએ, પરંતુ મારી માએ એવું કીધું તું કે બેટા તું જે માને છે ને એવા સાધુ નથી નથી. એટલે ભાઈ તમે મારી વાત માનો, હું આ સાધુનો સાક્ષી છું. પ્રથમ દિવસથી જે દિવસથી મારી માએ કીધું એ દિવસથી કે આ સાધુ ખરેખર મોટા, અને એનો અનુભવ મને આજે થઈ ગયો થઈ ગયો અનુભવ થઈ ગયો. આ સાધુના દર્શન હું પ્રથમ દિવસથી કરું છું, આ સાધુનું વર્તન હું પ્રથમ દિવસથી જોઉં છું, આ સાધુનો પ્રતાપ હું પ્રથમ દિવસથી જોઉં છું. એની જે વાણી છે ને એ સાંભળીને મને એમ થઈ ગયું કે મેં જે માનેલું હતું ને એ બધું ખોટું છે. સાચા સાધુ પણ આ બ્રહ્માંડમાં વિચરતા હોય છે, વિચરતા હોય છે. આપણી જો સાચી શ્રદ્ધા હોય ને, આપણી જો સાચી ભક્તિ હોય ને ભાઈઓ, તો આપણને સાચા સંત મળતા હોય છે, ભગવાન મળતા હોય છે, મળતા હોય છે. આપણે બહુ ભાગશાળી છે કે આપણા ગામમાં આવા સાધુ પધાર્યા. જો આવા સાધુ ના હોત ને તો આ જગ્યાને કોણ પવિત્ર કરત, કોણ કરત? જો આવા સાધુ ન હોત ને તો આપણે અહીં બેસી શકત, બેસી શકત? બધા કે ના બેસી શકત, ના બેસી શકત. તો આપણે આ સાધુને માનવા જોઈએ, હવે માનવા જોઈએ. આવી રીતે જો સુંદરજી દીવાને વિવેક હોય તો શું આવો વિવેક આપણે બધા રાખીએ છીએ? ખરા, એક સંત હોય તો પણ શું, ભક્ત હોય તો પણ શું, ભગવાનના માર્ગે જ્યારે જવા જઈએ ત્યારે તો વતનામૃતના વર્તાલના વિષના આધારે પણ કહી શકીએ ત્યાગી ગ્રહીનો કંઈ મેળ નથી હોતો. જેની સમજણ મોટી એ મોટેરો હોય છે, હોય છે. જો ભક્તની સમજણ, હરિભક્તની સમજણ શ્રેષ્ઠ હોય ને તો સાધુએ સ્વીકારવી જોઈએ. ત્યાં સાધુએ એના કપડાનું માન ન રાખવું જોઈએ કે હું અંતે ભગવા વસ્ત્રધારી છું. એ જે સાધુ માને છે ને હું ભગવા વસ્ત્રધારી છું એ અંતે તો હરિભગત, એ હરિભગત, પણ એ સાધુની ભૂલ ભરેલી માન્યતા છે, ભૂલ ભરેલી માન્યતા છે, ભૂલ ભરેલી માન્યતા છે. અને હરિભગત જો એમ માનતો હોય કે અમે ડોનેશન કરીએ છીએ, અમે આટલી મોટી સેવા કરીએ છીએ, અમારા થકી મંદિર ચાલે છે, અમારા થકી આ સાધુ ચાલે છે, અને સાધુને ગૌણ માની દે અને પોતાનો અહંકાર અપ થઈ જાય તો હરિભગતની પણ એ સમજણ વૃથા છે, વૃથા છે, વૃથા છે, વૃથા છે. સાધુએ હરિભક્તની સમજણ એની સ્થિતિ જોઈ રાખવી જોઈએ. હા, ઘણા હરિભક્ત એવા પણ હોય છે, આપણે ઘણી વાત એવી હોય છે વાસ્તવિક રીતે આ જીવ જાણતો જ ના હોય, સત્સંગમાં જાણતો જ ના હોય, અને વાત નરી વાસ્તવિકતા સત્યતા યુક્ત ભરેલી છે. ઘણી એવી વાતો હોય છે કે આપણે જાણતા નથી હોતા, એ ક્યારે જાણે ખબર? મેં ના કીધું, જેમ જેમ સત્સંગના દિવસો જાય ને એમ એમ ખ્યાલ આવે, ખ્યાલ આવે, ખ્યાલ આવે, ખ્યાલ આવે. કારણ કે કારણ વિના કોઈ કાર્ય સર્જાતું નથી, કારણ કોઈ કાર્ય સર્જાતું નથી, સર્જાતું નથી. ઘણા હરિભક્તની એવી સ્થિતિ હોય છે ને, એવા સાધુની સ્થિતિ હોય છે ને, એ આપણે નથી જાણતા, નથી જાણતા. એટલા માટે તો મેં નતો કીધું કે ઉપરની પ્રકૃતિ કરીને ઓળખાય નહીં, કારણ ત્રીજા પ્રમાણે એ વાત આપણે લીધી લીધી હતી કે ઉપરથી
ફાટેલી દ્રષ્ટિથી ચાલતો હોય, પણ અંદર તો મહાન નિષ્કામી હોય, પણ ઉપરથી તો એકદમ નિર્માની દેખાતો હોય, શાંત દેખાય, પણ અંદર તો મહા મહાકામી હોય, કે કપટી હોય, કપટી હોય. આજે એવા ઘણા હરિભક્ત છે, એવા ઘણા સંત છે આપણા લોયાધામ પરિવારમાં, કે એ ઇતિહાસથી આપણે અવગત નથી કે એનું સત્પુરુષ સાથે એટલું મન લાગેલું હોય છે, એના સત્પુરુષ સાથે એટલો આત્મા જોઈન્ટ હોય છે ને, એની સ્થિતિ ગજબની હોય છે ને, એનાથી આપણે અજાણ હોઈએ છીએ, અજાણ હોઈએ છીએ, અજાણ હોઈએ છીએ. એ સાધુની પણ એવી સ્થિતિ હોય છે ને, એ આપણે નથી જાણતા. અને ખરેખર વાસ્તવિક રીતે મહિમા જાણો હોય ને, તો સદગુરુ થકી એવો મહિમા આપણને જાણવા મળતો હોય છે ને. પૂજ્યપાદ ગુરુજી એક નાનામાં નાના એવા સાધુનો મહિમા ગાય ને, એક નાનામાં કાલનો આવેલો મુમુક્ષુ હોય ને, એનો એટલો બધો ગુણ ગાય, એટલો બધો ગુણ ગાય, એટલો બધો ગુણ ગાય, એટલો બધો મહિમા રાખે, એટલો બધો મહિમા રાખે ને, એની વાત જ આવે છે. એટલું જ નહીં, એક નાનો બાળ ભક્ત હોય ને, હરિભક્તનો છોકરો હોય ને, તો પણ ગુરુજી એનો મહિમા ગાય ને, ત્યારે આપણને એમ થાય કે હું ભૂલ ભરેલો છું, હું ભૂલ ભરેલો છું. કારણ કે આ આત્માને પોતાનો જેટલો મહિમા ગૌરાવવાનો અને પોતાનો જેટલો હોય છે ને, એટલો કોઈનો નથી હોતો. આપણા આપણી મૂડી કઈ, આપણી મૂડી એ છે કે સદગુરુના વર્તનમાં એના જીવનમાં જે છે ને, એને એક્સેપ્ટ કરવું, એને એક્સેપ્ટ કરવું. આ સુંદર જે દીવાન છે ને, એ સ્વામીના જીવનથી એક એક વસ્તુ ગ્રહણ કરતા હતા, સ્વામીના જીવનથી એક એક વસ્તુ ગ્રહણ કરતા હતા. હીરજી ભાઈ છે ને, સ્વામીના જીવનથી એક એક વસ્તુ ગ્રહણ કરતા હતા, એક એક વસ્તુ ગ્રહણ કરતા હતા. ગામવાસીઓ હતા ને, એ બધા સ્વામીના જીવનથી એક એક વસ્તુ ગ્રહણ કરતા હતા, ગ્રહણ કરતા હતા. તો શું આપણે આજે મોક્ષનો માર્ગ લીધો છે, તો શું આપણે એ કરવા આવ્યા છીએ કે બીજું કરવા આવ્યા છીએ? જો આપણને મળેલા સદગુરુની દ્રષ્ટિ આટલી મોટી હોય અને જો આપણે એક્સેપ્ટ ન કરી શકીએ, તો આપણે એવું જ માનું કે ખડ ખાઈએ છીએ. શું કરીએ છીએ? ખડ ખાઈએ છીએ, ખડ ખાઈએ છીએ. આપણી વાસ્તવિક મૂડી ખરેખર એ નથી. આપણે બહુ મોટો ધર્મ પાળી દીધો, આપણે બહુ મોટું જ્ઞાન અર્જિત કરી લીધું, બહુ મોટો વૈરાગ્ય ધારણ કરી લીધું, કે બહુ મોટી ભક્તિ કરી લીધી, કે બહુ મોટી આખી દુનિયાની ટેકનોલોજી જાણીએ છીએ, કે બહુ મોટો હરિભક્તોનો સમુદાય કરી દઈએ, કે 5 હરિભક્ત નામ કરી દીધું, બધું જ આપણી પાસે ઘણી બધી આવડત હોય, પણ એ આવડતને જો સફળતા કરાવનાર હોય ને, તો ઠાકોરજી મહારાજ છે અને સદગુરુ છે, સદગુરુ છે. નહીતર તો આપણી આવડતને કોણ સફળતા કરે? હવે આજે દુનિયામાં કેટલા અબજોપતિ છે, કેટલાય કરોડોપતિ છે કે નહીં? કેટલા? આપણી બુદ્ધિ તો કઈ ના કે એકદમ ઝીરો કહેવાય એના લેવલે. પરંતુ સત્સંગમાં હર કોઈને પોતાનો ઈગો હોય, હોય, હોય અને હોય. અહીં એ જ્યારે ઈગો નથી નીકળતો ને મોટા પુરુષ પાસેથી, ત્યારે એ ઓર ને ઓર એ ભારરૂપ થતો જાય છે એની મેતે. એટલે આપણે એટલું વિચારું કે મારી મોટા મોટી મૂડી એ જ છે કે મારા પરંપરાના સદગુરુ સંતોએ શું કર્યું છે, એટલું તો ન થઈ શકે, પરંતુ એ માર્ગે તો અવશ્ય ધીરે ધીરે ચાલુ, હૃદયમાં તો એટલો નિશ્ચય દ્રઢાવ ઠરાવ તો કરો, મારો માર્ગ એ છે અને એ માર્ગે મારે ચાલવાનું છે અને એ માર્ગ મેં અપનાવ્યો છે, તો એના જેવા મારે થવું છે, તો ધીરે 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 કરશું ને, તો જેટલું બાકી રહેશે ને, એ ઠાકોરજી મહારાજ અને સદગુરુ છે ને, એ કૃપાએ કરીને તારી લેશે, તારી લેશે અને તારી લેશે, તારી લેશે, તારી લેશે, તારી લેશે. એટલે સુંદરજી દીવાન બધાને વાત કરવા લાગ્યા કે ભાઈઓ, આ સાધુ જેવા મળ્યા છે ને એવા નથી મેં ક્યાંય જોયા, ક્યાંય નથી જોયા, ક્યાંય નથી જોયા, ક્યાંય નથી જોયા. તાહા સુંદરજી બેસી પોતે કરે વાત મીઠી, તા વાણી સોતે વળી કરે મધુરી ટકોર, પૂરવાસ્યો સુણો છે કરા. આ પછી ધીરે ધીરે ટકોર પણ કરતા જાય સુંદરજી દીવાનો પાછા. આ સાધુને માનજો, હવે આ સાધુને સેવી લેજો, ઘેર ઘેર તમારે બધાને બોલાવો તો આ સાધુના ચરણ પડાવી લેજો, પડાવી લેજો. શું આવી એક હરિભગત આવી ડ્યુટી કરે છે? આજે પોતાને જે સાધુ ઓળખાયા હોય, પોતાને જે મહારાજ ઓળખાયા હોય, શું પાંચને ઓળખાઈએ છીએ? જો નથી ઓળખાવતા તો પછી એ ખોટું છે. અને જ્યારથી ખ્યાલ આવ્યો કે મને આ મહારાજ મળ્યા અને મને આ જે સાધુ મળ્યા ને એ મારે પાંચને ઓળખાવા છે,
તો એના પ્રયત્નમાં દિન પ્રતિદિન રહેવું રહેવું. અને ખરેખર તો જીવનની કમાણી એ છે કે આપણને જે મળેલું હોય ને એ પાંચને ઓળખાવું, પાંચને ઓળખાવું. આપણને જે મળેલું હોય, આપણને જે મળેલા ઠાકોરજી મહારાજ, આપણને જે મળેલી મુક્તાનંદીય પરંપરા, આપણને જે મળેલા સદગુરુ, આપણને જે મળેલા સંત અને આપણને જે મળેલા ભક્ત, એને ઓળખાવાનો પ્રયત્ન દિન પ્રતિદિન કરવો. પરંતુ પોતાની નિજ જાતને ઓળખાવાનો પ્રયત્ન ના કરવો. ભાઈ મારી કથા સાંભળજો, તમને ખબર છે હું ક્યારે સાધુ થયો, હું કેટલું ભણતો, હું કેટલું છોડીને આવ્યો છું, મારી કેટલી મોટી જોબ છે, મેં કેટલું ડોનેશન કર્યું આ સાધુ પાછું. એ અમુક તો એટલા ભયંકર યુક્તિ પ્રયુક્તિ વાળા હોય ને વાત કરવામાં એકદમ, કે આપણને એમ થાય શું ભગવાને બ્રહ્માએ આમને તો બુદ્ધિ સર્જી છે ને એવી રીતે વાત કરે. આ તો છે ને મને એવી ઈચ્છા થઈ ગઈ દાન કરવાની, કે દાન કરી લઉં બહુ મોટું અને સાધુ મારી પર રાજી થાય. કહી દે ને હોતે જ. અને એ પણ એ જેનો અહંકારયુક્ત વાણી, એને ખ્યાલ પણ આવી જાય કે અહંકારયુક્ત વાણી છે. અને બિચારા જીવને પણ અમુક ઘણી વાર તો એવું હોય અહંકાર શું છે એ પણ ખ્યાલ ના હોય, એની મેં તે એક સહજ ભાષામાં બોલતો હોય. એટલે ઘણી વાર ભાવના લાગણી પર જતું હોય, ઘણી વાર નેચરલ રીતે બોલતા હોય, ઘણી વાર તો એની રીતે પોતાનું માનનું જતન કર કહેતા પોતાની મોટપ દેખાડો પણ કહેતો હોય. એટલે ઘણી બધા રીતે કોઈ પણ વાતને જોઈ શકાતો હોય. પરંતુ કહેતા મૂળ સાર એટલો છે કે કોઈ પણ વાત કરીએ ને ત્યારે એટલું કરવું કે આપણને મળેલું જે સ્વરૂપ ઠાકોરજી મહારાજનું, આપણને જે મળેલી મુક્તાનંદીય પરંપરા, આપણને મળેલા જે સદગુરુ અને આપણને મળેલો જે લોયધામ પરિવાર છે ને એની ઓળખાણ છે ને પાંચ જીવને કરાવી 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 કરાવી. અને સત્સંગ ક્રિયાનું એ જ ફળ છે, સત્સંગ ક્રિયાનું એ જ ફળ છે કે આપણને જે મળ્યું ને એ પાંચને ઓળખાવું. એ જો પાત્રતા યુક્ત હોય તો, એ પણ જો એની ઈચ્છા હોય તો આપણે પ્રયત્ન કરવાનો, પછી એની ઈચ્છા કે ન ઈચ્છા એની પર ડિપેન્ડ. બરાબર પરિવારજનોને કહેજો કે આ સાધુને માને, આ સાધુને પૂજે, આ સાધુને દર્શન કરવા આવે. પછી તો ગામવાસીઓ જે બધા હતા ને એ બધા ભેગા થઈને નિર્ણય કર્યો અમારે આ સાધુના ચરણ ઘરે પડાવવા. પછી બધા જ ભેગા થઈને સ્વામી પાસે ગયા. સ્વામી, હા બોલો ને સ્વામી, આપ અમારા ઘેરે પધારશો કેમ વગર? સ્વામી, તમ જેવા સાધુ અમારા ઘરે પધારે ને તો ઘર પાવન થાય, ઘર પાવન થાય. આ સ્થાનને તમે તો પવિત્ર કર્યું, પરંતુ સ્વામી તમે અમારા ઘરે આવો ને તો ઘર પાવન થાય, અમારા સંતાનો પાવન થાય, અમારા સંતાનોને તમારા દર્શન થાય, દર્શન થાય અને કથા વાર્તા અમારા ઘરે કરો સ્વામી. આવી રીતે બધાય ભક્તો ભેગા થઈને કહેતા, જે પૂર્વવાસીઓ હતા એ પૂર્વવાસીઓ બધા સ્વામીને વિનંતી કરવા લાગ્યા. પછી સ્વામીએ કીધું, વાંધો નહીં, અમે આપના બધાને ઘરે પધારીશું અને પધારીને કથા વાર્તા આપણે બધાય કરીશું. એમ કહીને પછી પણ સ્વામી એ કીધું કે ભાઈ અમારે ભણવાનું પણ ચાલે છે, એટલે અમે ગુરુદેવની જેવી આજ્ઞા થશે ને, અમે જેમની પાસે ભણીએ છીએ ને એમની આજ્ઞા થશે ને એવી રીતે અમે કરીશું. એટલે અમે તમને ચોક્કસ તો નથી કહેતા, પરંતુ અમારી ગુરુદેવની શી આજ્ઞા છે ને એ અમે તમને જણાવીને કહેશું. પછી ગુરુદેવ પાસે જે જાય છે ને કહેતા, જે વિદ્યાગુરુ છે એ વિદ્યાગુરુ પાસે જાય છે, એ વાતને આપણે કાલે દોહરાવીશું. અહીં કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો, ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય.